દેશભરમાં આજે હનુમાન જયંતીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. રોમ રોમ મે બસે રામની ઉક્તિને સાર્થક કરતા ભક્ત હનુમાનજીની ઉત્સાહપૂર્વક પૂજા કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ. જોઈએ એક અહેવાલ. પવનપુત્ર, અંજની પુત્ર તથા શિવના 11મા અવતાર તરીકે પૂજાતા હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમની રાત્રિએ થયો હતો. આજે ચૈત્રી પૂનમ તથા ભગવાન હનુમાનનો દિવસ શનિવાર એમ સુભગ સમન્વય યોજાતા શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરવા ઉમટી પડ્યા છે. રાજ્યભરમાં ઠેર ઠેર હનુમાન ચાલીસા અને ભજન સહિતના કાર્યક્રમો યોજાયા છે. અમરેલીના લાઠી નજીક આવેલા ભુરખિયા હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. હનુમાન જયંતિ નિમિત્તે હજારો પદયાત્રીઓ પગપાળા ભુરખિયા હનુમાન મંદિર પહોંચે છે. ઘણા જુદા જુદા કુટુંબો દાદાને કુળદેવ તરીકે માને છે, દાદાની માનતા એ આવે છે અને દાદા સૌની આશા પૂર્ણ કરે છે. દરેકે દરેક દિશાઓમાંથી લોકો ચાલતા ચાલતા દાદાના દર્શને આવે છે અને ભુરખિયા દાદા સૌની મનોકામના પરિપૂર્ણ કરે છે. બોટાદના સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીની મંગળા આરતીમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દાદાના મંદિરે રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મહાનુભાવોએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. શનિવારના દિવસે હનુમાન જયંતિ આવે એવો સૂર્ય એ જૂજ આવે છે, ક્યારેક આવે છે એવો આજનો દિવસ છે અને એ દિવસ એ ધાર્મિક જીવનની અંદર એનું ખૂબ મહત્વ હોય છે. બહુ દાદાને ખૂબ બધા ભક્તો બધા આવે છે અહીંયા અને ખૂબ સારી એવી મનોકામના લઈને આવે છે કે દાદા અહીંયા આપણા દુઃખ દૂર કરે અને ગોપાલનંદ સ્વામી મહારાજે જે અહીંયા શ્રી કષ્ટભંજન દેવને અહીંયા પધરાયા છે તે દાદા બધાનું દુઃખ દૂર કરે છે અને બધા અહીંયા એવો લાભ લેવા સેવા કરવા આવે છે અને બધા ખૂબ શાંતિથી દર્શન કરવા આવે છે. અમદાવાદમાં આવેલા અંજલી માતાના હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. અહીંયા ત્રણ સ્વરૂપે હનુમાનજી મહારાજના દર્શન થાય છે, વીર સ્વરૂપ, બાળ સ્વરૂપ અને વૃદ્ધા સ્વરૂપ. અને અહીંયા ઘણા ભાવિક ભક્તોની મનોકામનાઓ પૂરી થતી હોય છે. નવસારીના વીરવાડી ખાતે બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાનજીના 500 વર્ષ જૂના મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 30-40 હજાર જેટલા લોકોનો મહાપ્રસાદીનો લાભ લો. ખૂબ આનંદ ઉલ્લાસ અને પ્રેમથી લોકો આવે છે, દર્શન કરે છે. જામનગર સ્થિત છોટાકાશીમાં આવેલા હનુમાનજીના મંદિરે પણ અનેક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા તથા ભક્તિભાવથી આરાધના કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાંડિયા હનુમાન મંદિર પાસે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ શનિવારના રોજ આવતી હોવાથી અનેક શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા મંગળ ભવન મંગળ હારી જવમુ દદર દયાજ રતિહારી. દુઃખ હરતા જય જય હનુમંતા, દુઃખ હરતા જય જય હનુમંતા. દૂરદર્શન સમાચાર અમદાવાદ.